તાપીના સોનગઢમાં ભૂતપૂર્વ વનમંત્રી કાંતિ ગામિતે પૌત્રની સગાઈમાં 2000થી વધુ લોકોની ભીડ એકઠી કરવા મામલે હાઈકોર્ટમાં અરજી થતા ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારનો ઉઘડો લીધા બાદ આખરે ગુનો દાખલ કરી કાંતિ ગામિત, તેમના પુત્ર જીતુ ગામિત, સોનગઢના કોર્પોરેટર વિનોદ ચંદ્રાત્રે સગાઈમાં હાજર મંડપ દ્વારા બેન્ડ દ્વારા રસોઈયા વિડીયોગ્રાફર ભાજપના કાર્યકર્તાઓ સહિત 18ની ધરપકડ કરાઈ છે. જ્યારે ડોસવાડા બીટના એએસઆઈ અનિરુદ્ધસિંહ દેવસિંહ સોલંકી કાર્યક્રમના મુદ્દે રહેલા આઈપીસી કે ચૌધરી હેડ કોન્સ્ટેબલ નિલેશ મણિયાનાને પણ સસ્પેન્ડ કરાયા છે. જ્યારે લોકોના જીવને જોખમમાં મૂકવા બદલ કલમ 308 લગાવાઈ છે. આ પ્રકરણમાં તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મજબૂનદારે જણાવ્યું હતું કે કાર્યક્રમના આયોજકે વિડીયોગ્રાફી કરી હતી તે મેળવીને તેના આધારે એક પછી એક ઓળખ કરીને કાર્યવાહી કરાઈ રહી છે. હાલ સમગ્ર મુદ્દે બારકાઈપૂર્વક તપાસ ચાલુ છે. પોલીસ કાફલો ત્યાં હતો અને ત્યાં હાજર રહેનારા પીઆઈ બીટ જમાદાર અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધરપકડ પણ કરાઈ છે. જીતુ ગામિત કાર્યક્રમના આયોજક હતા, તેમની સામે ફરિયાદ દાખલ કરીને ફરિયાદમાં હવે 308ની કલમ ઉમેરવામાં આવી છે, જે નોન બેલેબલ છે, એટલે કે બિન જામીનપાત્ર છે. એપેકમેન્ટ એક્ટ સહિતની આઈપીસી કલમ મુજબનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.